હવે મહેમાન ને લઈ આવ્યો હતો ને મહેમાન ને સા પાણી પાઈ દીધા છે ને મહેમાન હવે ભાજ્યા છે, કઈ વાંધો નહીં તમને લેવી તો ભાઈ. આ બકરા સારા છે. એક થેલી ઉરિયા ખાતર નાખ્યું છે ને એક બોક્સ આ પાવડર નું નાખ્યું. મેડમ જો પાણી પાવા માટે આવ્યા છે, અહીંયા પાક રાખેલો છે અને બાજરી પાણી વાળે છે અત્યારે. એટલે બગીચા ભૂખ લાગી. આમ જય માતાજી, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે, હવા નવ થઈ ગયા છે અને આજે મોંઘેરા મહેમાન અત્યારમાં આવે છે અને મારે લેવા જવા છે. હજી સિરાવી કાઢવી નેવડ્યો જોવો છો અને વાડિયા જવાની તૈયારી હાલે છે. તો આપણા મોંઘેરા મહેમાન આવે છે એને લેવા માટે જાઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે મહેમાન ને લઈ આવ્યો હતો ને મહેમાન ને સા પાણી પાઈ દીધા છે ને મહેમાન હવે ભાજ્યા છે. જાજા આગેથી આવ્યા હતા મહેમાન. મહેમાન ગતિ હારી કરાવી અને આવ્યા પણ ઓલા કેમ ટાઈમ વગર ને ટાઈમ લઈને આવ્યો તો વધારે મજા આવે. કે એ કર્યા ભાગ્યા છે અને પછી રસ્તામાં આવતો હતો ગામ તો આવ્યા મળવા ને હવે તો ભાગ્યા છે. અમે તો આવશું તે હવે. આપણે જગદીશભાઈ લાઈવ કરે ને એ છે, નો ઓળખતા હોય ને એ મિત્રોને ખાસ વિનંતી કે ભાઈ લાઈવ કરે છે અને એની ચેનલ છે જગદીશ નીતા વ્લોગ. તમે કહી જો એની નામની ચેનલ છે તો એકવાર જરૂર મુલાકાત લેજો. ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો, સપોર્ટ કરતા રહેજો. હવે ભાગ્યા છે, કઈ વાંધો નહીં આવજો. અત્યારે ઘરે મહેમાન આવ્યા હતા યુટ્યુબર આપણને મળવા માટે, તો એ સા પાણી પીધા બેઠા વાતચીત કરી, બહુ મજા આવી. અને એ અત્યારે ઘરેથી નીકળી ગયા છે અને હું એવો છો વાડિયા. અને અમારા ડુંગળી વાય આમ તો અત્યારે ગાઢ સરો આવી ગયા છે, બધા લોદર ખાઈ ગયા છે. અને મારે આ રોપમાંય પાણી વળવાનું છે અને ઓલો રોપ છે એમાંય તે પાણી વળવાનું છે અને અત્યારે ખાતર નાખવાનું છે. તો ખાતર ભેળવી નાખ્યું છે અને આમાં જો અત્યારે બકરા સરે છે બધા ઉડે આ ખાય અહીંયા. અડધું લહણ ખવરાઈ દીધું જો અમારા. એવું ન કહેવાય ને, કઈ વાંધો નહીં તમને લેવી તો વાંધો નહીં. ભાઈ આ બકરા સારા છે, બધા ગાડ લઈને આવ્યા છે. ડુંગળી ના લોદર ખવરાઈ દીધા બધા. અને હવે આમાં આપણે ખેડી કરવી ને પછી પાછી બાજરી વાવવાની છે. એક થેલી ઉરિયા ખાતર નાખ્યું છે ને એક બોક્સ આ પાવડરનું નાખ્યું છે બ્લુ કોમ્પર, બેનું મિક્સ કરીને આપણે ભેળવી દીધું છે. અને આ રોપમાં હવે છાંટવાનું છે. તો હવે મોડું કર્યા વગરનું છાંટવા મળું એટલે વહેલા હારે છંટાઈ જાય ને પછી લાઈટ છે કે આ રોપ પાવવાનો છે એટલે પછી પાઈ દેવી. ખાતર નાખ્યું છે, મહેમાન વહી આવી ગયા પછી ખાતર ભેળવો. ડાયરો આપણામાં ખાતર નાખ્યું છે, હળદર નાખી દીધું છે અને બે આંકડી બાકી છે એમાં નાખી દઈએ ને પછી મોટર ચાલુ કરી દેવી એટલે પીતું થઈ જાય અને લાઈટ છે કે પી જાય. આસ્તામાં આપણે રોકડી કરવાની છે કે અમારા ઘરનો રોપ છે અમારા ખેડોનો એમાં અમારા ઘરના પાણી વાળા છે અને આમાં હું ખાતર નાખું છું. ને મલબા વાળે છે પાણી ને આ બકરા સરે.
અત્યારે વાગી જશે 11, અને આમ આપણે ખાતર નાખતો હતો ઓલા ભાગમાં નખાઈ ગયો છે, ઉપર નાખી દીધું છે, અને પછીમાં એક આંકડી બાકી છે 500 હરિયા, એમાં ખાતર નાખવાનું છે, અને પછી મોટર ચાલુ કરવા જવાની છે. તો એ કામ કમ્પ્લીટ કરી નાખો. અને અમારા માનવ ને રાહુલ ને એને બાન બધા અહીંયા આવી ગયા છે, અને આ રોપ પાવો નહોતો તેમાં પાણી વાળે છે. કાં કેમ રહ્યું પાણી વાળવાનું? પાણી વાળવાનું સારું છે. અત્યારમાં અચાનક મહેમાન આવી ગયા, એ જે નવરા નહોતા છે ને, ત્યાં મહેમાન આવી ગયા અમારા પરમ મિત્ર જગદીશભાઈ ને નીતાબેન. મળીને બહુ મજા આવી, મજા આવી હતી ને. કેટલા દૂરથી ટેટ અહીંયા ઘરે મળવા આવ્યો એટલે આપણા માટે તો ખુશીની જ વાત કહેવાય. અને ખરેખર મિત્રો એની ચેનલ છે અને લાઇફસ્ટાઈલ વ્લોગ બનાવે છે મસ્ત મજાના, એની ચેનલની એકવાર અવશ્ય મુલાકાત કરજો, અને ખાસ બધા સપોર્ટ કરજો, અને વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો, અને એની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો જે નવા મિત્રો હોય એ લોકો એની ચેનલની એકવાર મુલાકાત લેજો, અને મસ્ત મજાના વ્લોગ બનાવે છે, અને 9-10 લાઈવ એનું હોય છે, તો એકવાર જરૂર મુલાકાત કરજો. આવ્યા, ચા પાણી પીધા, બેઠા, વાતચીત કરી, બહુ મજા આવી. ને પછી વૈયા ગયા પછી આપણે આવતા રહ્યા હતા વાડિયા, કારણ કે આ રોપે પાવાનો હતો અને આ રોપે પાવાનો હતો, તેવું કામકાજ હતું એટલે આપણે પાછા વાડિયા વૈયા હતા. અને અત્યારે આ રોપમાં વનિતા પાણી વાળે છે, અને મારે આમાં પાણી વાળવાનું છે, કારણ કે હજી ખાતર એમાં અડધું નાખ્યું છે, અને ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે. અને અત્યારે તો અહીંયા અમારે લોદર હતા ડુંગળીના, એમાં ગાઢ ને બકરાને બધું સરી ગયું છે, તો એવું કામકાજ છે બધું આજનું. રોપમાં અત્યારે આપણે ખાતર નાખી દીધું છે, એ હવે ખાલી પાવાનો છે, ખાતર નાખી દીધું એટલે મોટર ચાલુ કરી આવું, અને પાણી આવે એટલે પી જાય. અને અત્યારે આ રોપ આપણે પાવાનો ચાલુ હતો કે નહીં, તો એમાં બે હરિયા, એક હરિયો બાકી છે ને એકમાં જાય છે, અને લસણનો ખેરો છે ને એની મલપા પાવાનું છે, ને પાવાની ને હરે જ આપણે આ દવા પાવાની છે, જે આપણે અડધી પાઈ હતી ને અડધી પડી હતી ને એ અત્યારમાં આજ પાવાની છે, એના માટે અત્યારે ખોટી થઈ ગયો છું. હરિયું પી જાય ને એટલે પછી અવડિયા દવા છે લસણ ને કેરામ પાઈ દઉં, ને પછી ચા પાણી પી ને પછી મોટર ચાલુ કરી આવું, એટલે આપણે રોપ છે એ પછી પાછો પી જાય. બકરા જોઈએ હવાર દીધા ને હજી સરે છે, બધા લોદર છે એ ખાઈ ગયા છે, અને રોપ પી જાય એટલે રાહુલ ને બાન બધા જવાના છે શેત્રુજી કપડાં ધોવા માટે, કારણ કે હમણાં થોડાક દિવસના લગ્નમાં હતા બધા, એટલે લુગડા બધા ભેગા થઈ ગયા છે, તો ચા પાણી પી ને રોપ પાઈને એવી યાદ છે કપડાં ધોવા. લહણના ઘેરામાં નાકું વાળી લીધું છે, અને આ દવા આપણે બનાવેલી છે એ ટાંકી દ્વારા મેકો ન ભાઈ, એક ક્યારે હાટો છે ને ટાંકીનો કંઈ મેળ નથી, એટલે આપણે તો આવી રીતે આમાં પાઈ દેવાની છે. એ પહેલાં આપણે વિડીયોમાં બતાવ્યું હતું, આ ફરી વાર જો લહણમાં આપણે પાવી છીએ. અત્યારે 12-10 થઈ ગઈ છે, આપણે રોપ ને લહણ ને બધું પાઈ દીધું છે, ને બકરાવાળા જો એ બકરા સારા છે, ને આ રોપમાં આપણે ખાતર નાખી દીધું હતું, ને અત્યારે મોટર ચાલુ કરી આવ્યો છું, અને વનિતા અત્યારે પાણી વાળે છે, એને જવું છે કપડાં ધોવા માટે, મોટર ચાલુ કરીને આવ્યો છું, તો એ જશે કપડાં ધોવા, ને મારે આ રોપમાં પાણી વાળવાનું છે, તો એવું બધું કામકાજ છે. કારણ કે અત્યારમાં બધું ઘડીક કામ હોય પણ થોડા થોડી થઈ જાય બધું, એમ આપણે વ્યવસ્થિત રીતે વિડીયો ન ઉતરે ને કંઈ કામે ન થાય. અત્યારે તો આમાં પાણી આવે છે, પેલો કેરો થઈ જાય વાળ્યો છે, અને અમારું વનિતાને તો પાણીને અગડે જ રહેવાનું, કેમ પાણીનું કામકાજ એને પૂરું થઈ જાય, હવે કપડાં ધોવા જાય છે. ધોવાના છે કપડાં? ધોવા જોઈશે ને બગાડ્યા એટલે, કેમ હમણાં ત્યાં તારા લગ્નમાં હતા એટલે બધા બે બે જોડી બગાડી નઈ છે. કેમ મારા માસી ને કેરે ત્યાં હું છે એવું છે, તો હાજે કથામાં જવું જોશે સત્યનારાયણ ભગવાન નો પ્રસાદ ખાવા માટે. ઓલા બે ભાઈ આવી ગયા કે? માનવ ને રાહુલ બે ભાઈ આવી ગયા ભણવા, અને આજે પાણી વાળતી હતી, હું મોટર ચાલુ કરીને આવ્યો છું,
હવે ઈ જાહે કપડા ધોવા ને મારે આમાં પાણી વાળવાનું છે. મારો રોપ મેં પાઈ દીધો, તમારો રોપ તમારે પાવાનો. હા અમારો રોપ અમે પાઈ દેવી. તો જાઓ કપડા ધોઈ નાખો. આ રોપમાં અમારો નથી અને આ રોપમાં અમારો ભાગે નથી. અને આ રોપવાળા ભાઈ છે અને બીજી વાડી છે ને ત્યાં આગળ અત્યારે ડુંગળી ખેંચે છે. એ દાડિયાની હારે છે, એની પાસે ટાઈમ નથી. મને કીધું હતું કે તમે પાઈ દેજો. એમાં મેં ખાતર નાખી દીધું ને અત્યારે તો આમાં પાણી ચાલુ છે. મેં કીધું તમને કહી દઉં, નકર પાછા તમે કમેન્ટ કરીને કહેશો રોપ ઝાઝો કર્યો છે. તો ભાઈ આ રોપ આપણો નથી અને અમારો ભાગે નથી ને ઘરનોય નથી, આ બીજાનો છે. અને એમાં ખાલી પાણી વાળવા માટે હું આવ્યો છું. આમાં પાણી વાળું છું. મેડમ જો પાણી પાવા માટે આવ્યા છે. પેટ પૂંજા કરી લીધી ને પછી બીજી દૂધા કેમ, એને પેટ પૂંજા કરી લીધી ને આપણે હવે આપણને તો પાણી જ ખાલી પાયું. બોલો આવું કરે, આવું કોઈ કરે કહેજો. એને પેટ પૂંજા કરી લીધી ને મને ખાલી પાણી જ પાઈ. વાગી જશે ત્રણ ને આપણે આ રોપ પાતા હતા. હારિયામાં પાણી આવે છે અને એની બાજુનું એક હરિયું છે એ બાકી છે. એમાં મેકેને પછી આપણે મોટર બંધ કરવા જવાનું છે અને બાકીનો બધો રોપ અત્યારે એમાં પી ગયો છે ને એ બપોરા કરવાના બાકી છે. મોટર બંધ કરીને પછી કરી લેવી બપોરા. તો એવું કામકાજ હતું આજનો મિત્રો. ને વનિતા કહે છે કપડાં ધોવા, એ હજી કપડાં ધોઈને કાંઈ આવી નથી. તો ફાઇનલી તો મિત્રો આપણે છેલ્લા નાકામાં વાળી લીધું છે અને અહીંથી આ બધો રોપ હતો એ પાયો. તો અત્યારમાં રોપ પી ગયો છે. તો હવે મોટર બંધ કરવા જાય છે અને આ છેલ્લા હરિયામાં પાણી જાય છે. અને આ બાજુ તો બાજરી છે, બાજરી પાવા નથી, ખાલી રોપ પાવો નહોતો તો આપણે પાઈ દીધો. અને હવે ખાઈએ ખાસ આવીને મોટર બંધ કરી દેવી. સવારે એક મોટા યુટ્યુબરની મુલાકાત થઈ હતી અને અત્યારે તમને બીજા એક યુટ્યુબર છે એમની પણ મુલાકાત કરાવવું. તો કે એ ઘણા સમયથી અમારી હાર્યા છે પણ મને ખ્યાલ નહોતો ને હમણાં ખ્યાલ પડ્યો છે. તો એ ભાઈ તે અમારી બાજુમાં છે ને બધા વિડીયો મસ્ત મજાના બનાવે છે. તો એની ચેનલનું નામ છે ગોરખી સ્ટુડિયો. તો અવશ્ય એકવાર મુલાકાત કરજો ને મસ્ત મજાના વ્લોગ બનાવે છે માતાજીના ને એવા બધા છે બધા વ્લોગ. તો એનો જોવાનું ચૂકતા નહીં. અને અત્યારે જો એ ભાઈ અહીંયા પાણી વાળે છે. જય માતાજી ભાઈ. જય માતાજી. અમારા છે આ ભાઈ ગૌતમભાઈ અને જો અમારા વાડીની બાજુમાં તો એ ભાઈ અહીંયા પાક રાખેલો છે અને બાજરીમાં પાણી વાળે છે અત્યારે. અને આ છે અમારા ગૌતમભાઈ અને એની ચેનલનું નામ છે ગોરખી સ્ટુડિયો. મસ્ત મજાના વ્લોગ બનાવે છે. તો એકવાર ચેનલ ચેક કરજો. શું કહેશો બીજું બોલો? સપોર્ટ કરતા રહીજો બધાએ. અમને સપોર્ટ કરો ને એવો તો આ ભાઈને સપોર્ટ કરજો. અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે, એકવાર ચેક કરી લેજો. વાગી ગયા છે 4:30. રોપ પાવો નહોતો એ તમે પાઈ દીધો હતો અને મોટરે બંધ કરવા જતો હતો. ગૌતમભાઈ મળી ગયા હતા એની અરે અત્યારે બધી વાતચીત કરતા હતા ને કાળુભાઈનો ફોન આવ્યો હતો એની વાતચીત કરી. ને અત્યારે તો પાછો આપણી વાડી આવતો રહ્યો છું. ને અહીંયા અમારે વનિતા તો કપડાં ધોઈને ઉયાવી છે અને સા પાણી મૂકી દીધા છે. એટલે પગી સા ભૂખ લાગી તો સા હું લેમ મૂકી હજી જમવાનું બપોરનું બાકી છે. અને અમારે વનિતા તો અત્યારે સા મૂકી દીધી છે. જમવાનું ન કર્યું ને સાનું કીધું. તો કે પહેલાં તો પેટ પૂંજા કરીને જ ગઈ હતી. મોટર બંધ કરવા જતો ગૌતમ કે મારે વાળવાનું છે પાણી કે તો બે જાયેલ પાછો ગાડીમાં બેહાડીને પાછા આવી આવ્યો. પછી એને ઊભો હતો અહીંયા ત્યાં કાળુભાઈનો ફોન આવ્યો. કાળુભાઈ વાત કરી એ અત્યારે અહીંયા આવ્યો છું. તો મિત્રો આપણો વિડીયો છે ને હવે એન્ડ તરફ લઈ જઈએ. વિડીયો બહુ થઈ જાય છે લાંબો. તો વિડીયો આપણે અહીંયા કરી દેવી પૂરો. અને સા પાણી મેકે છે. હાલો બધા સા પીવો ને કે પાછા કહેવો કે સા પીવાનું કીધું નહીં એમ. તો સા પાણી પી લેવી અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવી. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.
તો ફરી મળીશું નવા વિડીયોમાં. જ્યાં સુધી બધાને રામ રામ, સીતારામ ને જય માતાજી.